સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી, જેમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ભાજપ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના જેવી કે 108 ની સેવા, નર્મદા નહેર તેમજ આયુષ્માન ભારત યોજના થકી ભારત સરકારના વખાણ કર્યા હતા. અમે આખા રાજ્યમાં 108 આવી, ત્યારે 108 હતી નહીં, આપણને ખબર નહોતી કે આવી કોઈ ગાડી હોય. આપણે ફોન કરીને ગાડી આવે, આપણે ફોન કરી લેણા વાળા લાગી જતો કે હું તને જ ગોતતો હતો. એને બદલે દેવદૂત જેવી ગાડી આવે. સાહેબ, હમણાં એક આંકડા બહાર પડ્યા છે, તમને જાણીને ખુશી થશે. આનો એક ડેટા બહાર પડ્યો કે કેટલા કોલ લાગ્યા, કેટલા દવાખાને પહોંચ્યા, કેટલા બચી ગયા, એવો બધો ડેટા એનો આવ્યો. એમાં એક આંકડો એવો સરસ આવ્યો કે આ કોલ જેટલા આવે છે 108 માં, એમાં સૌથી વધારે કોલ એક્સિડન્ટના નથી આવતા. સૌથી વધારે કોલ અમારી માતાઓને પ્રસૂતિ માટે દવાખાને લઈ જવાના. અને આવા કોળ ઊભું હોય ને આપણે પૂછીએ કઈ શું થયું છે તો કે હજી હલે છે. એટલે આને દવાખાને લઈ જાઓ, હમણાં હલતો બંધ થાય. તો પણ લઈ નહોતા જતા. એવા લોકો માટે આ 108 આશીર્વાદ રૂપ યોજના આપણા નેતા નરેન્દ્રભાઈ 2 લાખ રૂપિયાનું કાર્ડ આપણા માટે લાવ્યા છે. લાખ દોઢ લાખ રૂપિયા બહુ સામાન્ય છે, અને ત્યારે જે હારી ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે. પહેલો એટેક દર્દી ઉપર આવ્યો હોય, બીજો એટેક હારી ગયા હોય એની ઉપર આવે. એટલે પહેલાની સારવાર થતી હતી, બીજાની નહોતી થતી. બીજાની સારવાર 2 લાખ રૂપિયાનું મા કાર્ડ આપીને એ વખતે આપણા મોદી સાહેબ કરીને ગયા હતા. મને તો આ સભામાં કહેવાની ઈચ્છા થાય છે કે ખરેખર કો માનો દીકરો બચી ગયો હશે 108 ને કારણે, કે આ મા કાર્ડની સારવારને કારણે, અને એની અંતરની આંતરડી આશીર્વાદ આપ્યા હશે એટલે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન થયા. જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધન કરતા જણાવ્યું હતું કે 20 વર્ષ સુધી આ નર્મદાના નીરને રોકી રાખવા મેગા પાટકર જવાબદાર હતી. વધુમાં જણાવતા કહ્યું હતું કે વિદેશી તાકાતોના આધારે ગુજરાતને દુનિયાભરમાં બદનામ કરવાનું કામ કર્યું હતું, અને ચૂંટણી સભામાં ખેડૂતોની વરાળ રજૂ કરું છું તેવું પણ જાહેર મંચ પર કહ્યું હતું. નર્મદા યોજનાને કોર્ટની અંદર ભટકાવી એક વકીલ રાખવો હોય તો આપણે વ્યક્તિગત રાખી ન શકીએ, સરકારોને રાખવા હોય તો શ્વાસ ચડે એવી વકીલોની ફોજુ નર્મદા યોજનાની વિરુદ્ધમાં એને દિલ્હીની અંદર ઉભી કરી. વિદેશી તાકાતોના આધારે ગુજરાતને દુનિયાભરમાં બદનામ કરવાનું પાપ કર્યું. સાહેબ, હું આ ખેડૂતોની સભામાં ચૂંટણીમાં તો એક વાત છે, પણ એક ખેડૂત તરીકેની વરાળ રજૂ કરવા માટે 20 વર્ષ સુધી ગુજરાતને બદનામ કર્યું ને પરિણામ શું આવ્યું? મિત્રો, આપમાંથી વડીલો હશે એને ખ્યાલ હશે, નવી જનરેશન ને તો એ વર્ષો વીતી ગયા એટલે યાદ નથી. આપણો આ નર્મદા બંધ વર્લ્ડ બેંકની સહાયથી બનવાનો હતો. વર્લ્ડ બેંકે એને પૈસા આપવાનું નક્કી કર્યું હતું ને આપણે કામ ચાલુ કર્યા હતા, પણ આમણે બદનામ કર્યું. વર્લ્ડ બેંક આ યોજનામાંથી નીકળી ગઈ. વર્લ્ડ બેંક નીકળી ગઈ, આપણે આપણા ખભા ઉપર બોજો આવી પડ્યો. આવડી મોટી બદનામ કરનારી આ મેગા, અહીંયા જે કોંગ્રેસના નામે મત માંગનારા ફરે છે ને, એના નેતાની એને જાત્રામાં જોવા મળી. ભારત જોડો જાત્રા આવે છે.